વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ હિરણ્યમન પંડ્યાજી ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા. તેમણે બરોડા ખાતે ભારતીય મજદૂર સંઘના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી અને લોકોને અને મજદૂરોને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા. તમે કહો, સ્ટાર્ટ. સૌને નમસ્કાર. આજે વિક્રમ સંવત 2081 વર્ષ, એટલે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, સૌ નાગરિક બંધુઓને નૂતન વર્ષ અભિનંદન. આજથી શરૂ થતું નવ વર્ષ અને આગળ ચાલી આવતું ચૈત્ર સદંતિથી 2081 વર્ષ આપણા સૌ માટે એક સૂર્યોદયની જેમ સુગમતી દિશામાં આગળ વધે, ઉર્ધ્વગતિમાં આપણે સૌ આગળ વધીએ, પ્રગતિ કરીએ એવી મારી આપ સૌને અંતઃકરણ શુભેચ્છાઓ. આવનાર આ વર્ષ અને હાલમાં ભારતીય મજદૂર સંઘનો 70મા વર્ષમાં પ્રવેશ છે અને રાષ્ટ્રીય સંઘના 100મા વર્ષમાં પ્રવેશ છે. 2025માં 100 વર્ષ પૂર્ણ કરશે. ભારતીય મજદૂર સંઘ પણ 23 જુલાઈ 2025માં 70 વર્ષ પૂર્ણ કરશે. આ નિમિત્તે કેટલાક કાર્યક્રમો પણ પંચ પરિવર્તનના કાર્યક્રમ પણ આપણા ગોઠવેલા છે. ખાસ 5 વિષયો એની અંદર, એક સ્વદેશી, બીજો સમરસતા, ત્રીજો પર્યાવરણ, ચોથો પરિવાર પ્રબોધન અને 5મો નાગરિક કર્તવ્ય. આ 5 વિષયોને લઈને પરિવર્તન સમાજમાં જોવા મળશે. સમાજમાં પણ એક સારી ગતિનું પરિવર્તન આવશે અને આપણે સૌ પણ એને માટેના ભગીરથ પ્રયાસો કરશું, કાર્યશીલ પણ રહીશું. એના કારણે આપણે ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આપણા સૌ નાના મોટા યુનિટ કરતા બંધુઓના બધા સહભાગી પ્રયત્નોથી નાનામાં નાના યુનિટથી મોટા મોટા યુનિટ સુધી આપણે સૌ તરખમ રીતે આગળ વધીએ એવી ફરીથી આપ સૌને શુભેચ્છા, શુભકામના. ભારત માતા કી જય.